વગણ પાલકા ગામમાં દાદાગીરી એટલે વાત પટી જાય અમે બે જણા હોય એટલે કોઈની તાકાત છે અમાર જેવું કોઈ ડેરિંગ કરે અને જોણ તો એક છોડવાની જ નહીં આયા તું હું પેલા અડાથી 200 રૂપિયા લઈને આવ્યો એ જુગાર તો જુગાર મારા બેટા એવા ટોળો વળીને બેઠા હતા એવા બેઠા હતા પણ ઈવણ શું ખબર છે કે અમે આ રાજગોમ ના છે પેલા તો વસી પહેજો ને આમ ટોળો એક દૂરી દહોન તીરીન કરતા હતા વસી મોય પહેજો કે ઉભા થઈ જાઓ ઉભા થઈ જાઓ કહું કુના પૂછીને કુના હેતર માં બેઠા તો જગ્યા પાણી છે તું જોઉં તા તો બોલવાના પછી ડફ લઈને તું જોઉં તો 700 રૂપિયા કાઢે હું નીકળે કરે પૈસા લેવા આવે હું કહું નીકળે હજી પૈસા લઈ લેવાના પણ યાર તું અમુક ટાઈમ બોલું છે ને તો યાર મારા તો પડખેવા છૂટી જાય છે યાર એ તો બોલવું પડે તાણી બોલવાના પૈસા અવાજ ભાડે છે એટલે મને જમ જમ ઈવન શું ખબર છે કા આપણા આરા ગામના નહીં ભલે આપણે બીજા ગામના દે પણ ઈવન શું ખબર છે અને જોગર અને રંભુ હોય એટલે તો આલી દી કે લેજો ભા હું ત્યાં જોતો ને તું લેબરો મારા બાપ દાદા એ વાયો છે ઓહો બેઠા હતા કટ્ટો પર તું તો વાર્તા મોડી એવી બોલે મત બહા લેતા થોડો અવાજ ઊંચો રાખવાનો આમ હા તને ઉભો દો કુલે પૂછન બેઠા તો એવો અવાજ થોડો ભારે રાખવો પડે એવું હા મારો બેટા પંખા વાયરા ઊંઘેલો લાઈટ બંધ કરી છે સાલું કરી વાગો થોડોક થોડોક પાડી નાખજો આપડે જો પૂછવાનો આવે છે મોટા મોડા છે કે જોન જ અમારા લીધા આવી છે કા હગુ બગુ થયું નતું ડફ દે બે ખુરશીઓ થાળીઓ આવી જાય બધો સાધન પેલા હેતર માં પાર્કિંગ કર્યો બધો ઈથી મૂકતો પાછો પડાવતા વાસ તારી મારા બધું કરવું છે કે સાધન કોને મેલ્યો છે બધું કઈ નાખ્યું યાર હેતર માં મારે હેળવાનું છે કોઈ બાબુ હોય તો કાલ પાણી ભરવાનું છે ને કો ખોળવાની છે મજૂર આપવાનો છે બોલવા તું બોલું છું કાલે તારે કેમ કે જે થતું હોય કે હેળાઈના પૈસા હાલ દે તારે એમ કહેવાનું કાલે ભાઈ બાના હાલ દે કે ઈવન હેળાઈ પૈસા મેં કો કે સાધન થઈ તાર બરોબર 500 રૂપિયા લીધો બરોબર ઈચ્છી પડાવતા હે જોયો મારો બોલવાનો પાવર ખાલે તો બધા ટપોટપ ટપોટપ કોઈને દહ ને વી ને દહ ને વી કાઢી કાઢીને જે પોસ્ટ પછી હોવા આગા પાછા પડાય લેવું ના લે યાર એ ગોડો થઈ ગયો છે જ્યાર સુધી આવ્યો તાર થોડું ગાડું ગાડું વસી મેકિન નાખી નાખી જાય હું ગાડી મારી છે ગાડી રસ્તો છે રાખો મોડવા બંધેલો ખબર નહીં બોર્ડ બારેલો હતું કાકા ખબર નથી મને ભણેલા નહીં ખબર નથી આવતો ખાલી ડાઇનિંગ કરશું ભાઈ ખાલી અવાજ મારું ઓબરેન છે.
टप दिन होनी काटी तू नाना फाटो तो वात आजी मो मेरा मायक जन्म आ आपला पारका को मा आपला कोनी देखली पण वो बळे मे जमी आई पण ये एक काम कर जी यार આ દહ દાડો થી બધી જોન્યો માં ફરી 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 ને નાટક કરીએ છીએ અને બધું ગળ્યું ખાઈ 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 હું કંટાળું છું યાર. આ તો મેરા તો શાક રોટલો ખાવા તો ઈચ્છા મારે એવી જ છે. શાક નો રોટલો ખાવ શાક નો રોટલો ખાવ છે. તમ તમ તું શાક હોય આમ એવો થેપેલો અસલ ગરમ ગરમ બાજરી નો રોટલો મળી જાય તો મજા આવી જાય. આજે આપણે મળી ના આપણે તો લેવાની વાત કરો ને યાર. તારો ભાગ ખવડાવ છે હોય એ તો એક વખત વિચારું કરવું પડશે કે કોણ આપણો પગ પડ્યો કે રોટલા બની જવા દઉં. ખેડી મેં કોઈક આઈડિયા કરી શકતી. હા મારે તો આ તો આ બાજુ મરી જોવા ના આવ્યો તે આખો દાડો માટલા પાણી ખલાસ થઈ જાય બાપા તો પાણી નાખ નાખ કરવું પડે હું કરવાનું. હાય અને આ મહેમાન કરવાનું તો આ વાવ કરો હોય તે વળી ખાટલા લીધા નહીં લાગે ઘેર કોઈ સર નહીં થોડો આરામ કર પછી ખાવાનું તો શોખ કરીએ. હા એ તો બરાબર ખાવાનું તો કરવું પડશે બાજરો મારી મારી સગણ કોઈ ચિતુડી ના સોયલા સોયલા એસી જેવો પવન આવે છે આરામ કરો આપણે તો. હા જન્મ આયા લાગે પણ આ તો હશે હવે મારા સસરા ને કોક જમણવાર ચાલુ થઈ ગયો જમવાનું તો અમને માને ઓન ડીપીડીપી છે ને મારે એચડીટી છે બે રોટલા શાક બનાવતા વાર હું તમને બનાવતો ખોટું મોડું થાય બે દાદી ને થેપી કાઢો અને સાલ છે તારામાં તમે આટલો આપડે તો હું ઘણા પણ ડાયરેક્ટ હોય તો ખાવાનું પડી ગયું. તારે શું મને હું ફોન કરવાનું આવતી હતી ઓળખશું ઓળખશું એમ કરે ખાવાનું થોડું મળતો રાખું. હા વળતો મેમોન મેમોન તે હાથ નહી થતું મેમોન અને એમાં વરી આ શીખ માર હાહુ ના કશી કઈ હહરા ના કોક ના હશે હગામો મેમોન તો સાચવા પડે બાપડા ને ખાવાનું ભાવતું નહી તો હું બે રોટલા કઢીને આપી દઉં તો કે પેલા કનુભાઈ તો લઈ આવ શાકભાજી તાણ હું જીવમાં તો પગે થાક લાગી ગયા રાશ એવી ગરમી એ પડે છે અલ્યા કોક પરુણા આવ્યા છે ને ઓહો ગયા છે કોક હવે વળી આ બાયડીને વળી કોક હગા હોય ગયા અમારા પાસે ચિંગન પેણા હોય છે એના કોક હગા હશે એ હગા ઓઠ બગાવ ખાધા પણ ઓઠ એ રોમ રોમ એ રોમ 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 બેસ બેસ આવો થોડી લાવ
ના પોણી દીધી તો હા સુખ શાંતિ બસ સુખ શાંતિ હા મારા હારું પેલું જોવા ના આવી છે તમારે પેલી બાજુમાં મારો પાળો છે તે હળમળા વધારે સપા ના ના બરોબર છે વ્યવહારમાં તો પૂરો પૂરો ચિંતા કરજો ને આપણો સોયલો આરો છો કણ હા એટલે તો આખું દાડો રહો હું કીધું જતા જ વળી પેલા અમારા ઘર આપણું રહ્યું તમારું અમુક મોટું ઘર એ આયા હતા કે હડો કે કણ એસી ચાલુ કરે પણ મૂકો ના મને એસી ઓછી ફાવે છે હારું ઠંડા મૂકો તમારા તબડો હોય કણ ના ના ચિંતા કરજો ને અને સરબત બધું બનાવું કે ચા પીવી છે ના સરબત કે ચા શું ના ના હોવ તમે સ્વતી આવવા મારે તમારે સરબત બનાવી દઉં હો આ કોણ છે હું કરો બીજું શાંતિ કે હા શાંતિ હો હારો બનાય છે કદું બિના ભેગી થઈ તારે હા બિના અમારા બિના અમારા છોકરાને બાયડી ચિંતા કરજો ને તમે તમારું ઘર છે એ રીતે રહું કીધું પછી ખાવામાં બોલાવું એટલે તમે આવો લઈ લેજો અંદર થી શું કીધું અરે હું જઉં મારા પાછું જોઈ શકે એટલે હું પણ નીકળી દઈ શું કીધું હા બાંધ બધું લઈ લેવું પોણી પેટીન સારી આલી જવા તો ઘર ની બધું ખુલ્લું જ છે આપડે હા શું કીધું પ્રતિ હગાવડી આપતા આપણા ઘેર આટલી ઉંમરે અંતર શું નાખી ફરું આ રહ્યા હું સમજણું મને તો શું સમજણ તું સમજાય મને આ રિપીટ કર પહેલા હાલ આપણ જે ખાવાનું કઈ જઈને બાયડી રેડી એ ઓમના છોકરાના ઘેર થી છે ઓકે આ એના હારો છે બરાબર આ ફરીથી કહું તને હા હા એ સમજા છે કે મારા હારા ના હગા છે ઓકે અને હારો એમ સમજા છે મારા બહુ ના ફોસ પછી માલ ફો ખાઈ નેકળો કરો આપણે છોડી ભાઈ અને પાવર કરતો આપણે પાવરે વતાઈ પ્રેમ થી વાત છે પ્રેમ થી ખબર આવે છે તો ખાઈ છોડી દઉં આટલો છોડી દઉં લગભગ 10-12 રૂપિયા તો કોમ થઈ ગયું છે અને આમાં મસ્ત બાજરીના થેપલો અને શાક મજા આવશે ખાવાય રોજ નેકળી જ પડવાના આપણા જોઈનમાં તો બાજી રાખવા પાડકા ગમત દાદા કરવાની આ એક વર્ષ એટલું કોમ હતું મંડપમાં તો હું કા મને બોલાય બોલાય કરે છે તારી ખબર ના પડે કે કોમ છે આ ઘેર મેમો ના તે બાપાય તો હતે કોક તો રેક ના રે ઘેર મુ રોટવાનું કરું કે એવો માટે તો હવે હાચો ઉપર ના હાચો ઉપર આપણો એક કોક બાપડા વરી મીઠું નહીં ખાતા લગન નું તે હવે આપણા ઘેર આયા હોય તે કોણ મેમો ના આવે છીકા બાપા ના કોક હગા લાગે એવું ઓવા એટલે હું તો ઓળખતી નહીં પડતા મેં તો ઓળખ્યો કે હું તો ઓળખું કશું ના ઓળખું સાણા આવું અમહું લાવી આ શાક લાવી હોય ને બટેકા ને એવું બધું લાવી કહું હા તો નહીં ખાવાની કીધું ઈવન બાપડા કોઈક બીમારી હતે કે ટીબ શી કે હું કીધું કોક મને એટલે કે અમે મેઠું નહીં ખાતા હા વધુ નહીં ખવડાય છે ને બધું પણ મેમોન ને ખવડાવ હું આવો મેમોન મેમોન ઓવા મેમોન આવો કહું તે તો આપણા માં ના દૂર ના આગા છે તમે નહીં ઓળખતા હોય તો બાપા આઈ ગયા ઓળખતા હોય તો અને જૂનું પાણી પાણી પીવો ના બસ શરબત પીધો ને હમણાં શરબત ઓ શરબત બને ઓવા મુ બનાઈ ગતી મહેમાન બધા આયા હતા કે તે આપ્યો હશે માં સસરા આયા હતા તમારા હાર તાર તમ બેહો મુ રોધુ હો આ તો મારો બાપો આયા હતા ના
તકલીફ ના પડે બધું પોણી પોણી બધું આલતી પાછી તારા પુ છે તમે અમારા હતા તે રીતે જો સી રીતે અડો છો એમ અમે પૂછીએ કે ગમે તે રીતે હગા થઈ જાય કરી જાય ખાવા બનાવો તમે તો મોડો ખાવા નહીં છે કોઈ બનાવીએ શિયા બોલો હે તો કયો અમને ખાવરાઈએ અને તમે તે કોમ ના હોય યાર ખાવાન કરો કોઈ દાદો મારા હમ ના મારો દાદા છોકરો મારી વાત ભલે તમને અમારે ઘેર ભગવાન તરીકે આવ્યા પણ એ પૂછીએ છીએ કે તમે શિયા કોમના તે જણા તો મારે કોઈ ખબું હોય તો મને કહેતા પા કે મારી આઝાદી ખાવાની ના નહીં ભાઈ પેલું લાડુ પેલું લાઈ આડું લાઈ નું આંબી ભાઈ આડા વાળા દાદાગીરી કોને કરો છો દાદાગીરી કોને કરો છો હા શિયા કોમના છે તો કેવા પહેલા તમે ત્યાં કોમના હોય જોન આવ્યા છે મેં જોન માં આવ્યા તમે શું ના પાડી જોન માં આવ્યા છો યાર આપણે જોન માં આવ્યા તો બધું વાયકણ હું કરો તમારું હું કલાક પણ આ તમારા આ તાથેળું તમારા તાતા છોકરા ને તાથેળું તમે આ છાનની ગોડી છાનની ગોડી ગોડી કરશો ને ગોડી ગોડી કરશો ને હમણાં ગેટો નું મરી જો બેડા લાય 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 લાકડું લાય દાદાગીરી કરી જન્મો જન્મો જો સોરી પેલી મુરત ની પૂરત ભરાય ને ઈ કણે કોણ મારો છે ખબર પડે મારે પેલું જોવા નું ગીરે છે મારે ઠોઠવેટો કરવા મરી ગયા મેં સરબત પાયો મી તો કોઈની સેવા કરી ની એટલી તો સેવા કરી આપડા યુવાન
બરાબર શાંતિ થી મગજ થી મારી માની બોડાડ્યા તો પેલા બાજોટ વાસી બે ફોડ મોટા થાળ લઈને બોડું ભીસરી નાખવું છે ના ના એની જાતના આમતા તો આપણે પાર્ક શાંતિ રાખો ગમે તે પ્લાન બનાવવો પડશે એ કરવા એ ઉભો તો રા હલો હા ડોશી તારા ખાલી મને દાલા ગયા થી ફોન આવ્યો છે કરવાનું ડોશી ને ડોશી ડોશી કે કરો પા કોમો છે હાલ કે મે હારું 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 તા ડોશી ને પથરી ને દુખ છે પથરી તો ઉપડા થઈ ને શાનીએ તે તો હમળો દવા શાનીએ લીધેલી છે તઈ ખાટલા તોઈ ના હસી એ દુખા છે કોને તા ડોશી ને પથરી ઉપડી છે હે માની શોગન ઘેર તો ઉપર છે યાર મારી માને છો તો ને ખરા ટાઈમ મોડવાને છે પેલા ને મારવાનો છે ને ઓન તાકા તાકા વને પથરી છો થી ઉપર છે શું કરે યાર આ તો તું રહી જો આ તો તું રહી જો તારા મોડવાને છે સોરી મો લઈ જઈને મારું હતો પેલો હવાનું કુંડ હોય ને કણ શેરી છો તાકડા તાકડા પથરી પડે આવ હા મારી માની છોકન બચી જો કા આ તો મોત તું સોબરો મારો તૂટી જત ના ના તો પાળકું ગોમ છે 500 માં દે ગુથિયા તો સટરી બની દે મને પેલા ની પેલો પાવર માં બહુ આવી જાય છે ના ના તને હું કરીએ ઝઘડા તો નહીં કરવાના અને ઘેર લઈને આ પાછો ઘેર પથરી મળશે ને ફરે ધોકોનો એકમ છૂટવાનો છે એટલી કઈ વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો પેલી ને હા સોના છો હું યાર ગરીબ છું યાર હું ગરીબ છું હું ગરીબ છું